सीहोर शहर अने ग्राम्य विस्तार में डेंग्यू नो फैलावो। सीहोर शहर अने ग्राम्य विस्तार नी अंदर अत्यारे डेंग्यू नो ताव मेलेरिया तड़ाव वगैरे वगैरे सीहोर नी जे पण हॉस्पिटल में जोईए त्या डेंग्यू ना वायरस ना तावना लोकोनी लाइनो लागे छे। त्यारे लोकोए आ डेंग्यू ना तावनी सामे तकेदारी राखवा माटे डॉक्टर श्री प्रजापति साहेब अने डॉक्टर निलेश पंड्या द्वारा जणाववामां आव्यु छे अने तंत्र द्वारा डीडीटी दवानो छटकाव करवामां आवे तेवी पण एक लोकमां उठीवी छे। सीहोर शहर में डेंग्यू ताव और बीजा वायरस तावना खूब दर्दीओ जोवा मळे छे। तो अपने बधाने खबर छे कि डेंग्यू ताव ए मच्छर थी फैलाय छे अने ए मच्छर खास करीने चोखा पाणी में के ज्यांनो संग्रह थतो होय ए ऊंडु छे के जूना टायरो छे के नाना खबोचिया छे एमां पाणी भराई रहे अने एमां डेंग्यूना मच्छरो ईंडा मूके અને એમાંથી એ મચ્છરો આપણને કરડવાથી ડેન્ગ્યુ ફેલાય છે। તો ડેન્ગ્યુથી બચવા ખાસ તો એવા પ્રકારના પાણીનો ભરાવો આપણા ઘરની આસપાસ ક્યાંય ન થાય એનું દરેકે ધ્યાન રાખવું જોઈએ। બીજું ડેન્ગ્યુના મચ્છરો ખાસ તો જમીનથી બહુ ઊંચાઈ સુધી ઉડી શકતા નથી એટલે જો દરેક વિદ્યાર્થીઓ અથવા જે સ્કૂલમાં ભણતા છોકરાઓ જો મોજા પહેરે તો એને ડેન્ગ્યુના મચ્છરથી પ્રોટેક્શન મળી શકે। એવી જગ્યાએ સફાઈ રાખીએ અને ડીડીટીનો છંટકાવ કરે કે જેનાથી મચ્છરનો ડર ઘટી શકે। તો આપણે બધા એવા પ્રકારની તકેદારી રાખીએ કે જેથી આપણે ડેન્ગ્યુથી બચી શકીએ। નમસ્કાર, હું ડૉક્ટર ડીપી પ્રજાપતિ એમડી સ્ટેશન રોડ સ્યોર। હાલના છેલ્લા ત્રણેક અઠવાડિયાથી તાવના દર્દીમાં ઘણો બધો વધારો થયેલો છે। દરેક દવાખાનામાં તાવના દર્દીનો ભરાવો થાય છે, ખાસ કરીને વાયરસના તાવના રિપોર્ટ પ્રમાણે અનુમાન આવે છે, નિદાન આવે છે। એમાં ડેન્ગ્યુના પોઝિટિવ કેસીસ પણ ઘણા બધા દેખવા મળે છે। અત્યારના જે રોગચાળામાં ખાસ કરીને મચ્છરથી ફેલાતો ડેન્ગ્યુનો વાયરસ વધારે વકરે નહીં, એના માટે સ્વચ્છતા, મચ્છરનો ઉપદ્રવ ઘટે અને જલ્દીથી નિદાન થાય ત્યારે તાત્કાલિક રીતે જે ડેન્ગ્યુની ખાસ પ્રાપ્તણો પર વધારે ખરાબ અસર થતું હોય છે એવું જાણીને એ બાબતે જે નિદાન કરી એક્સપર્ટ ડૉક્ટરની સલાહ નીચે સારવારમાં લેવું જોઈએ। પરિસ્થિતિ બગડે નહીં અને દોડાદોડી ન થાય માટે ડૉક્ટરની અભિપ્રાય પ્રમાણે જ સારવાર કરવી। હાલતું ફાલતું લેવા ડૉક્ટર સામે અથવા તો નાની નાની દવાઓ ઓન ધ કાઉન્ટર એટલે કે મેડિકલ સ્ટોરથી લઈ અને પ્રયોગ કરવાને ખાસ તમામ મિત્રોને આ દવા દિવાળીનો પર્વ સારો રહે અને એ દરમિયાન તમે બધા હેલ્ધી રહો અને ખાસ અત્યારે રોગચાળા સામે આપણે બધાએ ફાઇટ કરવાની છે એટલે કાળજી દરેક જણાએ રાખવાની છે। નમસ્કાર।